हेलो विद्यार्थी मित्रों, केम छो? तो आगळ चालीए पाछा थोड़ा। हवे आपणे चेप्टर थोड़ूक लांबू छे अने कंटाळता नहीं, टॉपिक बहु महत्वना छे अने बहु अगत्यना छे, पण धीरे धीरे आपणे चालशुं, बराबर छे? आगळ तो हवे आपणे आगळ चालीए छीए अने नवो टॉपिक छे शरीरमां रोग प्रतिकारक तंत्र, के शरीरमां रोग प्रतिकारक तंत्र केवी रीते काम करे छे, आ रोग प्रतिकारक तंत्र केवुं छे, हवे ए तमने ऑलमोस्ट खबर छे। हवे अत्यार सुधी तो हवे खबर पड़ी गई छे, तमने खबर छे कि आपणा शरीरमां जे कोषो अथवा तो पेशीओ अथवा तो जे कई शरीरनी अंगिकाओ छे एना पर जो कोई हुमलो करे, कोई परजातद्रव्य प्रवेशे छे, तो आ परजातद्रव्य सामे आपणुं शरीर छे ए प्रतिकारक तंत्र बनावे छे। आ प्रतिकारक तंत्र दरमियान ए अलग अलग कोषो उत्पन्न करे छे अने आ कोषो छे अलग प्रोटीन उत्पन्न करे छे, एटले के बी कोषो छे, टी कोषो छे, लसिका कोषो छे, ए लसिका कोषो छे ए प्रोटीन उत्पन्न करे छे इम्युनोग्लोब्युलिन एंटीबॉडी प्रकारनुं, के जे आगळ જઈ અને જે એન્ટીજન એટલે કે પરજાતદ્રવ્યો આપણા શરીરમાં પ્રવેશે છે એનો નાશ કરે છે। આ તમને બધાને ખબર છે, તો હવે આપણે એ જોવું છે કે આ બનાવે છે ક્યાંથી, કેવી રીતે નાશ કરે છે અને કોણ છે આની પાછળ, કોણ હે ઇસકે પીછે, બરોબર છે? તો એના વિશે આપણે થોડીક ચર્ચા કરવાની છે અને એમાં જે સૌથી મહત્વનું અને સૌથી અગત્યનું છે એ છે લસિકા અંગો, બરોબર? જે આપણા શરીરમાં જુદા જુદા પ્રકારના લસિકા અંગો છે કે જે આ લસિકા કોષો કે લસિકા કણોનું નિર્માણ કરે છે અને જે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે અને આપણા શરીરમાં પ્રવેશેલા પ્રજાદ્રવ્યો સામે આપણને રક્ષણ આપે છે। તો વાત આપણે શરૂ કરવી છે, વી સ્ટાર્ટ ફ્રોમ ધી લસિકા અંગો। તો મુખ્ય જેને ખૂબ મહત્વના એ છે બે લસિકા અંગો, જેને પ્રાથમિક લસિકા અંગો કહેવાય। એક છે અસ્થિમજ્જા અને બીજું છે થાઈમસ, બરોબર? તો બે લસિકા અંગો, જે પ્રાથમિક લસિકા અંગો છે જે ખૂબ જ મહત્વના છે, એક છે અસ્થિમજ્જા, બીજું છે થાઈમસ। તો અસ્થિમજ્જા અને થાઈમસ બે ખૂબ જ મહત્વના લસિકા અંગો એટલા માટે છે કે મુખ્યત્વે જે લસિકા કોષો અથવા તો લસિકા કણો, લિમ્ફોસાઇટ જેને ઇંગ્લિશમાં કહેવાય, એક છે બી લિમ્ફોસાઇટ અને બીજા છે ટી લિમ્ફોસાઇટ, આ બંનેનું નિર્માણ છે, બરોબર છે? બી લસિકા કોષો અને ટી લિમ્ફોસાઇટ, એટલે કે બી લિમ્ફોસાઇટ અને ટી લિમ્ફોસાઇટ, આ બેનું નિર્માણ થાય છે અસ્થિમજ્જામાં, સોરી, આ બેનું નિર્માણ થાય છે અસ્થિમજ્જાની અંદર। અસ્થિમજ્જાની અંદર આ બંને કોષોનું નિર્માણ થાય છે, આ ઉપરાંત રુધિરના બાકીના કોષોનું પણ નિર્માણ અહીંથી જ થાય છે, એટલે કે અસ્થિમજ્જામાંથી જ થાય છે, બરોબર છે? પછી એ અસ્થિ બી લસિકા કણો હોય, ટી લસિકા કણો હોય કે રક્ત કણો હોય, એનું નિર્માણ પણ ક્યાંથી થાય છે? અસ્થિમજ્જામાંથી જ થાય છે, જેને ઇંગ્લિશમાં કહેવાય છે બોન મેરો, આ નામ પણ તમને ખબર છે, બરોબર છે? તો અસ્થિમજ્જામાં આનું નિર્માણ થાય છે બંનેનું। હવે આમાં એવું છે કે જે લસિકા કણો બને છે એનું નિર્માણ થાય છે, એ પરિપક્વ બને છે, પછી એનું વિભેદીકરણ થાય છે, આ તબક્કાઓ અલગ અલગ હોય છે, બરોબર છે? તો આ તબક્કાઓમાં મુખ્યત્વે એવું હોય છે કે જ્યાં એ નિર્માણ પામે છે પછી એ પરિપક્વ થાય છે, દાખલા તરીકે બી લસિકા કણો એ અસ્થિમજ્જામાં નિર્માણ પામે છે, ટી લસિકા કણો પણ અસ્થિમજ્જામાં નિર્માણ પામે છે અને ટી લસિકા કણો એ થાઈમસમાં વિભેદન પામે છે। હવે આ પરિપક્વ અને વિભેદન બંને થઈ ગયા બાદ આ લસિકા કણો છે એ આગળ જઈ અને ક્યાં આવે છે? દ્વિતીય લસિકા અંગોની અંદર, બરોબર? પહેલાં હું તમને આ બંને વિશે જણાવી દઉં। હવે અસ્થિમજ્જા ક્યાં છે તો એ તમને બધાને ખ્યાલ જ છે કે આપણા હાડકા છે એ પોલા છે અને હાડકાની અંદર એટલે કે હાડકાની વચ્ચે મેરો એટલે કે મજ્જા આવેલી છે જેને અસ્થિમજ્જા કહે છે, બરોબર છે? બોન મેરો જેને કહેવાય, અસ્થિમજ્જા કહે છે, જે હાડકાની અંદર પૂર્ણ સ્વરૂપે ભરેલી છે, બરોબર છે? ઇટ્સ કોલ બોન મેરો, અસ્થિમજ્જા। એવી રીતે હવે થાઈમસ ક્યાં છે તમને કહી દઉં। થાઈમસ છે આપણા હૃદયની એક્ઝેક્ટ બાજુમાં અને આ જે તમારું હાડકું છે ચેસ્ટ બોન જેને કહેવાય, અસ્થિનું ઉરસનું હાડકું, એ ઉરસના ઉરસથીની નીચેની બાજુ છે એ થાઈમસ આવેલી છે। થાઈમસની બીજી ખાસિયત સાંભળો અને આ તમને લગભગ ખબર છે અને 99% ખબર હશે। થાઈમસની ખાસિયત એ છે કે થાઈમસ તમે જ્યારે નાના હો છો ત્યારે થાઈમસ મોટી હોય અને જેમ જેમ તમે મોટા થતા જાઓ એમ થાઈમસ નાની થતી જાય છે, બરોબર? આ થાઈમસ ગ્રંથિની ખાસિયત છે, પ્રાથમિક લસિકા ગ્રંથિ છે એ લિમ્ફોઇડ ટીશ્યુ, બરોબર છે? તો અંગ છે રાધર, તો આ જે લસિકા અંગ છે, બરોબર છે, એ થાઈમસ એવી વસ્તુ છે કે જેમ જેમ તમે નાના હો એમ મોટી હોય, જેમ જેમ તમે મોટા થાવ એમ થાઈમસ
નાની થતી જાય છે, એના સાઇઝમાં વજનમાં ઘટાડો થતો જાય છે. ઓકે, સો અહીંયા નિર્માણ પામે છે લસિકા કણો અને એનું વિભેદન પણ થાય છે, સોરી પરિપક્વ બને છે, વિભેદન થાય છે. હવે આ અપરિપક્વ જે છે લસિકા કોષો આમાં આવે છે અને પરિપક્વ બને છે. ત્યારબાદ પરિપક્વ લસિકા કણો છે, બી લસિકા કણો, ટી લસિકા કણો, એ આ દ્વિતીય અંગોમાં આવે છે, બરોબર છે. હવે દ્વિતીય લસિકા અંગો વિશે આપણે માહિતી લઈ લઈએ તો સૌથી પહેલાં છે બરોળ, જે આપણા પાચન માર્ગ પાસે ગોઠવાયેલી છે. વટાણાના દાણા કરતાં સહેજ મોટી છે અને બરોળની ખાસિયત એ છે કે અહીંયા રુધિર કોષો એટલે કે આરબીસીનું મોટું ડિસ્ટ્રોય એટલે કે આરબીસીનું શમશાન અહીંયા છે લસિકામાં છે. એવું હું કહું છું કે રક્તકણો જે છે કોષના સજીવ શરીરના રુધિરમાં એનું બધાનું શમશાન સ્થાન અહીંયા છે. લાલ કલરની હોય બરોળ, બરોબર, અહીંયા બધું એક રીતે ફિલ્ટર થાય છે, ગાળણ થાય છે, બધું રુધિર અહીંયા ગાળાઈ જાય છે. નકામા જેટલા રક્તકણો હોય એ બરોબર એ બધાને શ્વેત કણોનો થોડો અહીંયા ભરાવો હોય છે. જ્યારે શરીરમાં કોઈ એન્ટીજન પ્રવેશે ત્યારે બરોળ આ કામ કરે છે કે એન્ટીજનને પકડી રાખે અને એ પકડી રાખે છે અને શ્વેતકણો જ્યાં હોય ત્યાં એનું મારણ કરી નાખે છે. એટલે શ્વેતકણો ત્યાં એન્ટીબોડી બનાવે છે, એન્ટીબોડીથી એન્ટીજનને મારે, અથવા તો ઘાતક અથવા તો કિલર જે ટી સેલ છે, મારક કોષો ટી પ્રકારના, એ અહીંયા જ હોય છે જે એન્ટીજનનું નાશ કરે છે. તો બરોળ એ ખૂબ જ મહત્વની અંગિકા છે, અંગિકા તો ને કહી શકે અંગો છે, અંગ છે, સોરી રાધર. પછી છે લસિકા ગાંઠ, જે શરીરમાં ઘણી બધી જગ્યાઓ આવેલી હોય છે, લસિકા ગાંઠ આવેલી છે. હવે આ લસિકા ગાંઠ જે છે ત્યાં પણ સેમ પ્રક્રિયા થાય છે, રુધિરમાં જે એન્ટીજનો પ્રવેશ્યા હોય લસિકા ગાંઠ એને પકડી રાખે છે. લસિકા ગાંઠમાં રહેલા જે શ્વેત કણો છે અથવા તો લસિકા કણો છે, એ લસિકા કણો આ જ્યાં એન્ટીજન પકડાયેલા હોય ત્યાં એને ટ્રેપ કરીને મારી નાખે છે, બરોબર છે. એટલે એ મદદરૂપ થાય છે. એવી જ રીતે કાંકડા છે અને પેયર્સની ખંડિકા છે. હવે આ નામ તમારા લાઈફમાં પહેલીવાર આવે છે, પેયર્સની ખંડિકા. તમને યાદ હોય તો પાચન માર્ગની અંદર ચાર દિવાલો છે, લસી સ્તર, સ્નાયુ સ્તર, અધશ્લેષ્મ સ્તર અને શ્લેષ્મ સ્તર. તો એ જે શ્લેષ્મ સ્તરમાં આવેલી લસિકા વાહિનીઓ એની સાથે લસિકા ગ્રંથિ છે, એ છે આ પેયર્સની ખંડિકા. જે મ્યુકોઝા લેયર એટલે કે જે શ્લેષ્મ સ્તર છે આંતરડાનું કે જઠરનું, ખાસ કરીને આંતરડાની વાત કરું, જઠર નહીં, આંતરડાની શ્લેષ્મ સ્તરની અંદર જે લસિકા ગ્રંથિ છે એ છે પેયર્સની ખંડિકા, બરોબર છે. પેયર્સની ખંડિકા આવેલી છે જે મુખ્ય કાર્ય લસિકા કોષો ત્યાં રહે છે, ત્યાં એન્ટીજન જે આંતરમાર્ગમાંથી જે પ્રવેશ્યા હોય, તમને ખબર છે કે આપણે ખોરાક લઈએ છીએ તો એમાં ઘણા બધા રસાયણો, ઘણા બધા પ્રજાત દ્રવ્યો હોય છે, બેક્ટેરિયા એક્સેટ્રા એક્સેટ્રા. તો એ જ્યારે આપણા પાચન માર્ગમાં આવે છે આંતરડાની અંદર, ત્યારે આંતરડામાં એ પેયર્સની જે ખંડિકા છે ત્યાંથી એન્ટીજન પકડાય છે, ત્યાં લસિકા વાહિનીઓમાં આવે એટલે એન્ટીબોડી છે એનો નાશ કરે છે, બરોબર છે. તો આ આખી જે આખું તંત્ર સરસ મજાનું કાર્ય કરે છે, બરોબર, એ લસિકા રોગ પ્રતિકારક તંત્ર છે જે લસિકા ગ્રંથિઓ અથવા તો લસિકા અંગોથી આખું શરીરનું ધ્યાન રાખે છે, એક રીતે કહીએ તો. પછી એ તમારો પાચન માર્ગ હોય, શ્વસન માર્ગ હોય કે મૂત્રજનન માર્ગ હોય, બરોબર, આ ત્રણેય માર્ગોથી જ્યાંથી જ્યાંથી પ્રવેશી શકે છે એન્ટીજન ત્યાં ત્રણેય રક્ષા કરવા માટે આ આખા લસિકા અંગો અથવા તો લસિકા અંગોની આખું જે આખી સિસ્ટમ બને છે, જે તંત્ર બને છે રોગપ્રતિકારક તંત્ર, એ આખું ગોઠવાયેલું છે આપણા શરીરમાં, બરોબર, કે જ્યાં ક્યાંય પણથી તમારા શરીરમાં પ્રવેશે તો એ અલગ અલગ લસિકા અંગોમાં જાય, બરોબર છે. કાંકડા, સોરી કાંકડા વિશે હું કહેતા ભૂલી ગયો, કાંકડા પણ છે તમારા ટોન્સિલ્સ જેને તમે કહેવાય છે, બરોબર છે. કાંકડા એ લસિકા ગ્રંથિ છે કે ત્યાં પણ શ્વેત કણો હોય છે, લસિકા કણો હોય છે જે એન્ટીજન સામે તમને રક્ષણ આપે છે, બરોબર છે. ઘણાને સોજા આવી જતા હોય છે, બરોબર, એ તાવ આવી જતો હોય છે જેના કારણે, કારણ કે શરીરનું તાપમાન વધારે છે, કોઈ દ્રવ્ય જ્યારે શરીરમાં પ્રવેશે છે ત્યારે, તો આ વસ્તુ છે, બરોબર છે, જે તમારા શરીરમાં હોય જ છે. કાંકડા થઈ નથી જતા, કાંકડા તમારા શરીરમાં હોય જ છે, ખાલી સોજો આવી જાય ત્યારે તમને થોડુંક નુકસાન પહોંચે છે. તો આટલી વસ્તુ ક્લિયર. તો આ વસ્તુ છે શરીરનો રોગ પ્રતિકારક તંત્ર, જે ખૂબ જ સારી રીતે કાર્ય કરે છે અને ખૂબ જ સ્પષ્ટ રીતે અને સમજીને કાર્ય કરે છે, સ્વજાતનો ભેદ અને પરજાતનો પારખે છે. પણ મેં કીધું એમ અગાઉ, જો નહીં પારખી શકે તો પછી તકલીફ છે જ, પણ જનરલી એવું નથી થતું. આ આખા લસિકા તંત્ર જે આખું કાર્ય કરે છે, જે ખૂબ જ સારી રીતે કાર્ય કરે છે, શરીર આખા શરીરમાં ફેલાયેલું છે એટલે દરેક કોષ સુધી લસિકા વાહિની તો જાય જ છે, જેમ રુધિર વાહિની જાય છે એમ લસિકા વાહિની પણ જાય છે. તેમાં શ્વેત કણો છે, એમાં લસિકા કણો છે કે જે તમારા શરીરનું રક્ષણ કરે છે,
બરોબર છે, તો આ આખું તમારા શરીરનું રોગ પ્રતિકારક તંત્ર છે. હવે બી કોષો અને ટી કોષો શું કામ કરે છે એ અગાઉના વિડીયો લેક્ચરમાં મેં કહી દીધેલું છે, એટલે હું એ વસ્તુ ફરીવાર રિપીટ કરીને તમારો સમય બગાડતો નથી. ક્લિયર? તો આ હતું શરીરમાં રોગ પ્રતિકારક તંત્ર, જેમાં લસિકા અંગોની વાત કરવાની હતી. બરોબર છે, તો આટલી વસ્તુ છે જે તમારે ખૂબ ધ્યાન રાખવાની છે. બરોબર છે, હવે બીજું એક હું તમને ઓલું કહેતા ભૂલી ગયો, એમાં એક ઇંગ્લિશ લાઇન છે તમારે યાદ રાખવાની છે કે શ્લેષ્મ સ્તરમાં રહેલા આ જે લસિકા અંગો છે કે જેની વિશે એને મ્યુકોઝલ લેયર કહેવાય, એટલે તમને ઇંગ્લિશ યાદ રાખવામાં સરળતા પડશે. શ્લેષ્મ સ્તરને મ્યુકોઝલ લેયર કહેવાય છે, મ્યુકોઝલ એપિથેલિયમ ઓર મ્યુકોઝલ લેયર. ઓકે, સો આ વસ્તુ જોઈ લેજો, બરાબર છે, અને વાંચી લેજો મટીરિયલમાંથી કે બુકમાંથી, અને ઇઝી છે. બરાબર છે, આમાં કાંઈ અઘરું નથી, એકદમ સહેલું છે. બરાબર છે, નિર્માણ કે પરિપક્વતા અને વિભેદીકરણ. વિભેદીકરણ એટલે કે એને ખબર પડે કે મારે બી લસિકા કણ બનવાનું છે કે ટી બનવાનું છે. બરાબર, એને વિભેદીકરણ કહેવાય. ઓકે, સો આ છે લસિકા અંગોનું લસિકા અંગોમાં લસિકાનું નિર્માણ. ઓકે, રોગ પ્રતિકારક તંત્ર અહીં સુધી રાખીએ છીએ. ગુડ બાય.